કટોરો જેલનો આપી જજો બાપુ, સાગર પિનારા અંજલિ નવ ઢોળજો બાપુ. 1931માં મહાત્મા ગાંધી આઝાદીની સ્વતંત્રતા માટે મંત્રણા માટે અંગ્રેજ સરકાર સાથે ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ગોળમેજી પરિષદમાં હાજરી આપવા માટે. ત્યારે પોતે ખૂબ વ્યથિત હતા, એના મનમાં ગજબનું મનોમંથન ચાલતું હતું. ગાંધીજી જાણતા હતા કે આ મંત્રણાનો કોઈ પણ પરિણામ નહીં આવે અને ઉલટાના અપમાનના કડવા ઘૂંટ ગળવા પડશે. ત્યારે આપણા જ ઝાલાવાડના એક કવિએ ગાંધીજીને સંબોધતું છેલ્લો કટોરો કાવ્ય લખ્યું અને ગાંધીજીને પહોંચાડ્યું. વાંચીને ગાંધીજી દંગ રહી ગયા. ગાંધીજી કહે કે આ તો મારી મનોસ્થિતિનું સચોટ વર્ણન છે. અને ઝાલાવાડના કવિને રાષ્ટ્રીય શાયરનું ગૌરવપૂર્ણ બિરુદ થી ગાંધીજીએ નવાજ્યા. 23 માર્ચ 1931 ભારતના અમર ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ સરકારે નિર્દયતાપૂર્વક અને નિષ્ઠુરતાપૂર્વક ફાંસીને માચડે ચડાવ્યા. ત્યારે આ ઝાલાવાડના કવિએ ભગતસિંહને અંજલિ આપતા લખ્યું, વીરા એ તો ફાંસી નહીં રે ફૂલમાણ. મિત્રો, આ કવિ હતા સમર્થ સાહિત્યકાર, સંશોધક, સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર અને વક્તા ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીએ લગભગ 100 જેટલા પુસ્તકો લખ્યા, પણ તેમના વિપુલ સાહિત્યમાંથી એમની વિશેષ નોંધપાત્ર બાબત છે એમને કસુંબલ રંગે રંગાયેલી કવિતાઓ અને પીડિતોને વેદનાને વાચા આપતી એમની કવિતાઓ. એમની કવિતાએ આઝાદીની લડતમાં ગજબની નવચેતના જગાવેલી. લોકોના ઘેર ઘેર આ શૌર્ય ગીતો, દેશપ્રેમના ગીતો, ગાંધી ગીતો ગુંજતા લોકો આના પ્રભાવમાં આવી પોતાનું સર્વસ્વ ત્યાગી અને આઝાદીના લડતમાં ઝંપલાવી દીધેલું. લોકોએ હસ્તે મોઢે લાઠીઓ ખાધી, જેલની સજા ભોગવી અને હસ્તે મોઢે ફાંસીએ પણ ચડી ગયા. આજે 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન, શહીદ દિન. છેલ્લા 5 વર્ષથી સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અમદાવાદ દ્વારા ગુજરાતભરમાં આ દિવસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમના ભાવાંજલિ કાર્યક્રમનું ઠેર ઠેર આયોજન થાય છે. આજે 5મે વર્ષે ખૂબ આનંદ થાય છે કે ઝાલાવાડની શૌર્યભૂમિ પર આજે સ્વરાંજલિ તથા મૌનાંજલિનો કાર્યક્રમ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદીનું આજે અહીં આયોજન થયું છે. અને ખાસ વિશેષતા એ છે કે આજે પંક્તિઓ છે એ ઝવેરચંદ મેઘાણીના જે ખૂબ લોકપ્રિય કાવ્ય હતું કોઈનો લાડકવે આમાંથી લીધી છે. યોગેશભાઈનું સ્વાગત. અરે અને સોરી, અરે 2 મિનિટ, ના ના, અરે ના ના. અને આજે ઝાલાવાડમાં કાર્યક્રમનું આયોજન થયું છે તેની એક વિશેષતા એ છે કે મહાત્મા ગાંધીના ઝાલાવાડ સાથેના અનેક સંભારણા છે. ગાંધીજી લગભગ 4 વખત સુરેન્દ્રનગર અને વઢવાણ આવેલા અને ગાંધીજીનું અહીંયા સન્માન પણ આ ભૂમિ પર થયેલું, એટલે આ કાર્યક્રમનું વિશેષ આયોજન છે. અને બીજું મને વર્ષાબેન કહેતા આનંદ થાય છે કે સુરેન્દ્રનગર શાળા નંબર 4 બધેકા એના જે સન્નિષ્ઠ આચાર્ય કીર્તાસિંહભાઈ, ક્યાં છે કીર્તાસિંહભાઈ? કીર્તાસિંહભાઈ પરમાર છેલ્લા 2 વર્ષથી સ્વયંભુ પોતાના ખર્ચે આ કાર્યક્રમનું અહીં આયોજન કરે છે, એટલે આ કાર્યક્રમ ખાસ આ વખતે આ જગ્યાએ થાય છે. અને
આજે મને આનંદ થાય છે કે યોગેશભાઈ ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમીના અધ્યક્ષ તરીકે આજે એક વર્ષનો કાર્યકાલ પૂરો કરી રહ્યા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. આપણે યોગેશભાઈ માટે જોરદાર તાળીઓ. અને આપણા ઝાલાવાડના અનમોલ રત્ન, જાણીતા લોક સાહિત્યકાર, લોક કલાકાર, અને ગુજરાત સરકારે એમને ગૌરવ પુરસ્કારથી નવાજેલા છે. અને યોગેશભાઈ, હું હૃદયથી કહું છું કે એક વર્ષમાં આપના નેતૃત્વ હેઠળ ગુજરાત સંગીત નાટક એકેડેમીની પ્રવૃત્તિ વધુ પ્રાણવંતી અને ચેતનવંતી થઈ છે. આપને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. અને આપણે ખાસ કલાકારોનું ખાસ સ્વાગત કરીએ. આપણે અભયસિંહભાઈ રાઠોડ, ઝવેરચંદ મેઘાણીના શૌર્ય ગીતો અને અભયસિંહભાઈ રાઠોડ એ એકબીજાના પૂરક છે. અભયસિંહભાઈ ખૂબ લાગણીથી દાદાજીના ગીતોને જીવંત રાખ્યા છે લોકહીએ. આજે એમને ખરેખર અભયસિંહભાઈ એમ કહી શકાય કે તમે દાદાજીની આરજૂ પૂર્ણ કરી છે. રાધાબેન વ્યાસ, કોકિલકંઠી રાધાબેન વ્યાસ બેન, અને ઝવેરચંદ મેઘાણી પોતાના 50 વર્ષના ટૂંકા આયુષ્યમાંથી 23 વર્ષ સુધી પત્રકાર રહેલા. તો આજે ખૂબ આનંદની વાત છે કે રાજકોટથી આવતા પત્રકાર નિલેશભાઈ પંડ્યા પત્રકાર જગત તરફથી સ્વરાંજલિ અર્પણ કરશે. અને બેન, આપણો એક વિનમ્ર પ્રયાસ રહે છે કે દાદાજીના દરેક સ્મૃતિ કાર્યક્રમમાં શુભારંભ વાલ્મીકી સમાજ, દલિત સમાજ, વંચિત સમાજમાંથી આવતા કલાકારો દ્વારા કરવું. તો ગંગારામ વાઘેલા ખૂબ સેવાભાવી ભજનિક છે, અમદાવાદથી આવે છે. એ સમગ્ર વાલ્મીકી અને દલિત સમાજ તરફથી શહીદોને અંજલિ આપશે આજે. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, મારો પરિવાર, પોલીસ પરિવાર. બાળકો, ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં થયેલો અને તેમના પિતાજી બ્રિટિશ પોલીસમાં ફોજદાર હતા. અને એમનો જન્મ ચોટીલાની તે વખતની પોલીસ લાઇન્સમાં થયેલો, એટલે પોલીસ વિભાગ ઝવેરચંદ મેઘાણીને લાઇન બોય તરીકે નવાજે છે. અને મને ખરેખર ખૂબ આનંદ છે કે દાદાજીના દરેક સ્મૃતિ કાર્યક્રમોમાં પોલીસ વિભાગનો ખૂબ લાગણીથી સહયોગ અને સહકાર મળે છે. આજે બાળકો, તમારા માટે ખાસ પોલીસ વિભાગે દરેક બાળકો માટે ઝવેરચંદ મેઘાણીના શૌર્ય ગીતોની એક પુસ્તક પ્રગટ કરી છે. તમને બધાને પછીથી શાળામાં પહોંચાડવામાં આવશે. અને તમારા માટે ક્રીમવાળા બિસ્કીટની પણ વ્યવસ્થા કરી છે. એટલે તમને જતા વખતે મળશે. હા, પોલીસ પરિવાર માટે ખૂબ ખૂબ જોરદાર તાળીઓ. અને બાળકો, આપણે અત્યારે શાંતિથી જીવી શકીએ છીએ એના માટે જવાબદાર આ લોકો રાત દિવસ જાગીને ઉજાગરા કરે છે આપણા માટે, એ લોકો છે. એના માટે જોરદાર તાળીઓ. અને પોલીસ વિભાગે ખાસ એક અપીલ કરી છે કે પોલીસને હંમેશા આપના ઘરના સભ્ય તરીકે ગણવો. અને જેમ આપણે એમનો નજીકના પોલીસ સ્ટેશનનો નંબર પોતાના ઘરની ડાયરી અને મોબાઈલમાં જરૂર નોંધવો, બરાબર. અને પોલીસ વિભાગથી એક એ પણ અપીલ છે કે આપે બધાએ વ્યસનોથી દૂર રહેવું, હા, વ્યસનો જીવનમાં ન લાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું, બરાબર. હવે હું ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમીના અધ્યક્ષ યોગેશભાઈને કહીશ 2 મિનિટ પ્રેરક. અને આજે ખાસ આપને એ કહેવાનું છે કે આપણા ગુજરાતના સર્વપ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ગતિશીલ ગુજરાતના પ્રણેતા શ્રીમતી આનંદીબેન પટેલે આપ સૌને આશીર્વાદ મોકલાવ્યા છે અને એક સરસ શુભેચ્છા સંદેશ મોકલાયો છે, જે યોગેશભાઈ પણ કઈ સંભળાવશે. ભારત માતા કી, ભારત માતા કી. આજના આ અવસરે ઝાલાવાડની બળુકી ધરતી ઉપર
બળુકા બાળકો ગાંધી નિર્વાણ દિન શહીદ દિન તરીકે ઉજવીએ છીએ ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને યાદ કરી અને માધ્યમ બનાવી અને આપ સૌ ઉપસ્થિત થયા છો ત્યારે માનવંતા મહેમાનોમાં ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા સાહેબ, મુરબ્બી પ્રવીણ કાકા મણિયાર, ધારાસભ્યશ્રી વર્ષાબેન દોશી, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા, એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, અધિકારીઓ પિનાકીનભાઈ મેઘાણી અને એમના માતુશ્રી, અને ખાસ તો આખા વિશ્વમાં ગુજરાત રાજ્યમાં જે ગવાતા શૌર્ય ગીતો છે એ ગાય અને આખા વિશ્વમાં જેને પોતાના નામ બનાવ્યા છે એવા અમારા માનવંતા કલાકારોમાં અભયજીભાઈ, નિલેશભાઈ, ગંગારામભાઈ, રાધાબેન અને જેને સંગીત જગતની ખૂબ જ મોટી સેવા કરી અને આજે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીમાં ઉપાધ્યક્ષ તરીકેની પણ જવાબદારી નિભાવે છે એવા પંકજભાઈ ભટ્ટને આપણે સૌ તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. તમને બધાને મજા આવે એવી વાત કરું કે ન મજા આવે એવી? મજા આવે એવી ને? મને બધા ઓળખો છો. આજે દિવસ કયો છે? આજે શહીદ દિન છે, બરાબર છે? એને ઉજવવા માટે તમે અહીંયા ભેગા થયા છો, બરાબર ને? તમે બધા ભોગાવાનું પાણી પીધેલા છો. કયું પાણી? ધોળીધજા ડેમનું પાણી. જો બેન યાદ કરાવે, ધોળીધજા ડેમનું પાણી. કયું પાણી પીવો છો? આ ધોળીધજા ડેમનું પાણી જે ભેગું થાય છે એ ડેમ ઓવરફ્લો કઈ રીતે થાય તમને ખબર છે? અહીંયા વરસાદ ન થાય તોય ડેમ ઓવરફ્લો થઈ જાય, ખબર છે? કઈ રીતે થાય? વરસાદ 4 ઇંચ ચોટીલામાં પડે, વરસાદ 4 ઇંચ વરસાદ ચોટીલામાં પડે, અહીંયા વાદળું ન દેખાણું હોય તોય આપણો ડેમ ઓવરફ્લો થઈ જાય. ચોટીલામાં પડેલા વરસાદથી જો આપણો ડેમ ઓવરફ્લો થતો હોય તો ચોટીલામાં જન્મેલા મેઘાણી ભાઈના ગીતોથી મારા બાળકો પણ સહિત દિને આજે ઓવરફ્લો થઈ ગયા છે. દોસ્તો, ઓવરફ્લો થઈ ગયા છે. આ તાકાત છે અમારી ચોટીલાની ચોટીની. સાહેબ, ચોટીલાની ચોટીની ધરતી ઉપર હું પહાડનું બાળક છું એવું કહીને જન્મવા વાળો આજે મેઘાણી યાદ આવે છે. કારણ આજે તમે બધાએ પેપરમાં વાંચ્યું હશે, આપણા એવા એક શહીદ જેને એક દીકરી સલામી આપી દેલી આજના ન્યૂઝ પેપરમાં તમે વાંચી શકશો, જે આતંકવાદીઓ સામે મુઠભેડમાં પોતાના પ્રાણની પરવા કર્યા સિવાય સામી છાતીએ લડતો હોય અને એ વીરવર સૈનિકને આજ યાદ કરી, એ વીરવર શહીદને યાદ કરી અને આ ઝાલાવાડની ધરતીનો હું સપૂત છું એટલે આજે આપ સૌની હાજરીમાં હું એ વીરવર શહીદ રાયને 100-100 સલામ કરું છું, 100-100 સલામ કરું છું. અને સાહેબ, જે શહીદ થઈ ગયા એને તો સલામ હોય, પણ પછી મજાની વાત તો એ છે કે એમની દીકરી કાલે પોતે સલામી આપી અને પોતાના બાપને, શહીદ બાપને સલામી આપતી આપતી એની બે દીકરીઓ એમ કહેતી હોય કે અમારા બાપનું કામ પૂરું કરવા માટે અમે પણ પોલીસમાં અને આર્મીમાં જોડાઈને આ કામ પૂરું કરશું, એના ચરણોમાં હું વંદન કરું છું, એના ચરણોમાં હું વંદન કરું છું. આજના શહીદ દિને સાહેબ, આજે મારે એ વાત કરવી છે આપની સમક્ષ. આજે જયારે ઝાલાવાડની ધરતી ઉપર આ શહીદ દિન આવી સરસ રીતે ઉજવાઈ રહ્યો છે ત્યારે આપ સૌને એટલી ખબર હોવી જોઈએ આપણો દેશ કયો છે. આપણો દેશ કયો છે? આપણે ભારત માતાની જયકાર બોલાવીએ ત્યારે ગૌરવથી જયકાર બોલાવી જોઈએ.
ભારત માતાની જય બોલાવતી વખતે આ દેશનો બાળક માઇક આંગલાની જેમ નહીં, નમાલાની જેમ નહીં, પણ ભારત માતાની જયકાર બોલાવે ત્યારે મનોમન કલ્પના કરે કે હું આ દેશનો નાગરિક છું, આ દેશનું બાળક છું. આ દેશમાં ભગતસિંહ જન્મેલા, હું ભગતસિંહના દેશનું બાળક છું, હું મેઘાણીના જિલ્લાનું બાળક છું, એવા ગૌરવ સાથે મારી એક એક દીકરીઓ જયારે જયકાર કરે, આ દેશ વિશેની કલ્પના કરે ત્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને યાદ કરે કે હું તો ઝાંસીની રાણી જે દેશમાં જન્મીતી એ દેશની દીકરી છું, એ દેશની દીકરી છું. ખુમારી સાથે જયકાર કરીએ. આપ સૌને મારે આજ એક વાત કરવી છે, બહુ જ ટૂંકમાં વાત કરવી છે. પધારો વિનોદીબેન, પધારો પધારો. નમસ્તે. આપ સૌની સમક્ષ મારે બહુ જ ટૂંકમાં વાત કરવી છે. દોસ્તો, આપ સૌ બાળકો છો, પણ મારે આપ સૌની સમક્ષ એ વાત મૂકવી છે કે આપણું ઘર, આપણે એવું માનીએ છીએ કે ઘરના દરવાજા બંધ કરી દીધા, હું ઘરમાં આવી ગયો એટલે હું બરાબર છું. ઘરની બહાર કોઈ કે શેરીમાં આવું ચાલે છે તો આપણે તરત શું કહીએ કે ભાઈ આપણા ઘરમાં નથી ને, જવા દો ને. આપણે શું શેરીની વાત થાય તો આપણે વિચારીએ કે આપણે શું. પણ મારે આજ શહીદ દિનના દિવસે આપ સૌને વાત એ કરવી છે કે તમારું ઘર છે એ તમારું નથી, તમે રહ્યો છો એ ઘર તમારું છે, ઘરની બહાર નીકળો એ શેરી તમારી છે, મહોલ્લો તમારો છે, સોસાયટી તમારી છે, આખે આખું સુરેન્દ્રનગર એ તમારું છે, આખે આખો જિલ્લો તમારો છે, આખે આખું ગુજરાત રાજ્ય એ પણ તમારું છે, અને ગુજરાત રાજ્ય જેમાં આવેલું છે એ ભારત દેશ આખો તમારો છે, ભારત દેશ આખો તમારો છે. આપણને એટલું બધું ખોટું શિક્ષણ આપવામાં આવ્યું કે આપણી પાસે દસ્તાવેજ છે એના જ માલિક આપણે છીએ. અરે ભાઈ, એ તો તમારા પૂરતી વ્યવસ્થા છે. બાકી આ બાળકો આપ સૌ બેઠા છો ને, ગૌરવથી કહેજો કે કાશ્મીર પણ સાહેબ તમારામાં આ ભાવના હોવી જોઈએ કે કાશ્મીર હોય તોય ભલે, અરે આ કચ્છની ધરતી હોય તોય ભલે, હિમાલયની ચોટી હોય તોય ભલે, અને કેરાલા જેવો દક્ષિણ ભારતનું રાજ્ય હોય તોય ભલે, આ બારે બાર જ્યોતિર્લિંગ જ્યાં આવેલા છે, ચાર ધામ જ્યાં આવેલા છે, એની વચ્ચેનો આખો પ્રદેશ એ મારો દેશ છે, એવા ગૌરવ સાથે જીવજો. આજના શહીદ દિને આપ સૌ નક્કી કરજો કે આજના દિવસે અમે નક્કી કરીએ છીએ આ દેશના નાગરિક તરીકે મારા દેશની શેરીઓ, મારા નગરની શેરીઓ, મારી સોસાયટીઓ, મારું ગામ, આ બધું જ સ્વચ્છ હોવું જોઈએ, બધું જ સ્વચ્છ હોવું જોઈએ. માત્ર આપણું ઘર નહીં, આખે આખું નગર, આખે આખું રાજ્ય, આખે આખો દેશ. કારણ આપણે બધા ભાગ્યશાળી છીએ, તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે આપણને આપણા દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે, નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે. અને નરેન્દ્રભાઈ મોદી ઈચ્છે છે કે આ દેશના એક એક બાળકો આપ 10-15 વર્ષ પછી સાચ અર્થમાં જયારે આ દેશની સેવામાં જોડાશો ત્યારે આપ સૌ ભાગ્યશાળી હશો કે અમેરિકા અને યુરોપના દેશો છે ત્યાંના લોકો પણ અહીંયા આવવા માટે પ્રયત્ન કરતા હશે, એવો દેશ તમારા માટે તૈયાર થઈ રહ્યો છે. ત્યારે આપ સૌ પણ આ શહીદ દિને બધા જ શહીદોનું સ્મરણ કરીને એ શહીદોને સાચ અર્થમાં આપણે એમના ચરણોમાં વંદન કરી અને આજના કાર્યક્રમને શરૂઆત કરવા માટે પિનાકીનભાઈ મને અહીંયા કીધું, સંગીત નાટ્ય અકાદમી તરીકે અમે આ કાર્યક્રમ કર્યો છે ત્યારે અહીંયાથી હું જાહેરાત કરું છું કે હજી મને લાગે છે 23મી માર્ચ શહીદ દિન આવશે ત્યારે 23મી માર્ચે સંગીત નાટ્ય એકેડમી દ્વારા આખા ગુજરાત રાજ્યમાં
આખાય ગુજરાત રાજ્યના તમામે તમામ જિલ્લાઓમાં સંગીત નાટ્ય અકાદમી દ્વારા અમે આ કાર્યક્રમનું આયોજન કરીશું. કારણ કે શહીદો છે એ આપણી વિરાસત છે, શહીદો છે એ આપણી મૂડી છે. અરે ઉદ્યોગપતિઓ નહીં, સમાજ સેવકો નહીં, રાજકીય પુરુષો નહીં, આ દેશની સાચી મૂડી અને પૂજવા લાયક કદાચ કોઈ હોય 33 કરોડ દેવતાઓ કરતા પણ મારે મન કોઈ મને ચડિયાતો દેવ લાગતો હોય, ત્રણે ત્રણ માતાજીઓ, અરે મહા સરસ્વતી, મહાલક્ષ્મી કે મહાકાલી આવીને ઉભી રહે તો હું એને કહી શકું છું કે માતાજી તમે પછી આવજો. મારે મન તો સાચી માતાજી એ છે કે જેને પોતાના દીકરાના પ્રાણ આપી દીધા હોય એ શહીદની માં, એ શહીદની બેન, એ શહીદની વિધવા પત્ની, એ મારે મન માતાજી છે, એ મારે મન માતાજી છે, એ મારે મન માતાજી. અને સાહેબ 33 કરોડ દેવતાઓમાં હું કદાચ દેવતાઓને ઓળખું કે ના ઓળખું, પણ વંદે માતરમ બોલતા બોલતા દુશ્મનોની ગોળીઓને પોતાની છાતીઓમાં ઝીલતા ઝીલતા જે વંદે માતરમ બોલ્યો છે ને એ મારા મન 33 કરોડ દેવતાઓ કરતા પણ ચડિયાતો છે, 33 કરોડ દેવતાઓ કરતા પણ ચડિયાતો છે. તો એવા શહીદોને આજે શ્રદ્ધાંજલિ. આખોઈ ભારત દેશ 11 વાગ્યાના ટકોરે સાયરન વાગતાની સાથે આખાય દેશની મા ભારતીની નસોમાં જે ધબકાર ધબકી રહ્યો છે એ ધબકાર 11 વાગે થંભી જશે, એક આંચકો અનુભવશે, કારણ એ શહીદોની યાદમાં. તો દોસ્તો, આપ સૌની સમક્ષ આજના શહીદ દિને મારું વતન, મારું ગામ જ્યાં હું 5મા 6ઠા 7મા ધોરણમાં જ્યાં ખૂબ ક્રિકેટ રમ્યો છું એવા જવાહર ગ્રાઉન્ડ ઉપર મને બોલાવી અને આજ આવો અવસર ઉજવાઈ રહ્યો છે ત્યારે મારા જીવતરમાં હવે બીજી કોઈ ધન્ય ઘડી આવે કે ન આવે, આજની ઘડી રળિયામણી, આજની ઘડી હું ધન્યતા અનુભવું છું. વીરવર શહીદો અમર રહો, આપ સૌ બોલશો અમર રહો, શું બોલશો? વીરવર શહીદો, વીરવર શહીદો. આમ તમે બધા છે ને જમણો હાથ મુઠ્ઠી બંધ કરી તો મને ખબર પડે કે આ ઝાલાવાડના છોકરા છે. આવા ઢીલા ઢીલા છોકરા હોય યાર, સુરેન્દ્રનગરના છોકરા તમારી ઉંમરે તો હું સાયકલ લઈને અહીંથી પેડલ મારતો સીધો ગેબન સાહેબ પીરે ઉભો રહેતો. આમ જોરદાર જયકાર કરો, જમણો હાથ મુઠ્ઠી બંધ, અને વિડીયો વાળા તમે બધા આમ ફોટો આમ ફેરવજો, કેમેરો જોજો. વીરવર શહીદો, વીરવર શહીદો, વીરવર શહીદો. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. આભાર, આભાર, આભાર. વાહ વાહ વાહ, ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ, ખૂબ ખૂબ આભાર. અને આપે 23મી માર્ચ શહીદ દિન ની માટે સ્વરાંજલિઓ કાર્યક્રમની જાહેરાત કરી એના માટે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હા નાના, અને એની પહેલા એક જ મેડમ ને કહ્યું, બાળકો તમે પંખીડા ઓ પંખીડા ગીત સાંભળ્યું છે? હે, એ ગીત જેમને બનાવ્યું છે, જેનું સંગીત આપ્યું છે પંકજભાઈ ભટ્ટ આપણી સાથે છે, એમને જોરદાર તાળીઓથી વધાવો. અને પંકજભાઈ આપણા ગુજરાતના રત્ન છે, એમને 150થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે અને લતા મંગેશકર પાસે વૈષ્ણવ જન ગૌડાવ્યું છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. અને હું ખાસ વિનંતી કરું આપણા લોકલાડી ધારાસભ્ય વર્ષાબેન ને કે બે પ્રેરક શબ્દો કહે અને આદરણીય આનંદીબેનનો પ્રેરક સંદેશો પણ સંભળાવે. અને બાળકો, વર્ષાબેન છેલ્લા 35 વર્ષથી શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે અને આપનો ખૂબ ખૂબ આભાર બેન, આપે પણ ખૂબ સહયોગ આપ્યો છે. માનની એસપી સાહેબ, ઉપસ્થિત સૌ મહાનુભાવો અને મારા વાલા બાળકો, તમે જેના માટે આવ્યો છો એ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે આજના દિવસનો જે સંદેશ મોકલો છે તે આપની સમક્ષ
હું અક્ષરશ વાંચીને સંભળાવું છું. માનની આનંદીબેન પટેલ પણ એક શિક્ષકનો જીવ છે. પોતે શૈક્ષણિક કાર્ય કરતા કરતા આજે રાજ્યના નાથ બન્યા છે ત્યારે સ્વાભાવિક રીતે જ શહીદ દિનની મહત્વતા એમના દિલમાં સૌથી વધારે હોય એ આપણે બધા સમજી શકીએ છીએ. અને બાળકો, તમારો અવાજ બહુ જ આવે છે, બધા શાંતિથી બેસી જાઓ. સીધા ટટાર બેસવાનું છે આપણે, તો જ મજા આવે બધા કાર્યક્રમને માણવાની. તારીખ 30/1/2015. સંદેશ: રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુ અને રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી બંને ગુજરાતની ધરતીના સવાયા મહાનુભાવોએ પોતાના કર્મો વડે અનેક લોકોના હૃદયમાં અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગાંધીજીના સત્ય અહિંસાના જીવનભરના પ્રયોગોની સાથે કસુંબીના રંગ થકી દેશના નવયુવાનોને લીલા લોહી તરીકે સંબોધી દેશભક્તિ અને શૌર્યરસનું બમણું બળ એ બંને વ્યક્તિત્વનું ભારતભરને આગવું યોગદાન રહ્યું છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ભગવદ્ ગીતાની ઉક્તિ અનાદિકાળથી સત્ય બની રહી છે. 30 જાન્યુઆરીએ ભારતભરમાં શહીદ દિન તરીકે દેશવાસીઓ પોતાની ભાવાંજલિ પૂજ્ય બાપુને સમર્પિત કરે ત્યારે ગાંધી એક વ્યક્તિ હોવાની સાથે સાથે એક મહાન વિચારધારાના પણ દ્યોતક બની રહ્યા છે. શરીર અમર નથી, પરંતુ વિચાર ચોક્કસ અમર બની રહે છે. આગામી 30 જાન્યુઆરી 2015 ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા સુરેન્દ્રનગર ખાતે સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમના ગીતો દ્વારા સ્વરાંજલિ, મૌનાંજલિ તથા ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ સ્તુત્ય પ્રસંગે સંસ્થાના આયોજકો, કલાકારો, સંલગ્નને સર્વને અભિનંદન પાઠવું છું. આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય. વંદે માતરમ. મહાત્મા ગાંધીના નિર્વાણ દિને ઉપસ્થિત સૌ મહાનુભાવો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, બાપુને સૌથી પ્રિય ગીત, વિદ્યાર્થી મિત્રો, સહેજ પણ અવાજ નહીં, બધા આ બાજુ ધ્યાન, દરેક વિદ્યાર્થીનું હજુ પણ વચ્ચે સહેજ અવાજ થાય છે, બિલકુલ અવાજ નહીં. આપણે શિસ્તના આગ્રહી હોઈએ. બેટા બેસી જાઓ, બસ. વાહ. પહેલા સૂચના એ આપી દઉં, બેસી જાઓ બધા. વાહ, સરસ અવાજ નહીં, બધાનું ધ્યાન આ બાજુ. મહાત્મા ગાંધીજીને સૌથી પ્રિય ગીત કયું હતું? બોલો, કોણ જવાબ આપશે? મહાત્મા ગાંધીજીને સૌથી પ્રિય ગીત કયું હતું? જોરથી બોલો, કયું હતું? એક એક વિદ્યાર્થીએ બોલવું જોઈએ. મહાત્મા ગાંધીજીને પ્રિય ગીત કયું હતું?
વૈષ્ણવજનના કવિ કોણ? વૈષ્ણવજનના કવિ કોણ? નરસિંહ મહેતા આપણા ગુજરાતના હતા, ખરું કે નહીં? અહીંયા યોગેશભાઈએ જયારે આ ગુજરાતની વાત કરી છે, અને આપણા વડાપ્રધાન કોણ? એ ક્યાંના? ગુજરાતના. અરે તમને તો બધાને બહુ જ્ઞાન છે, મારે એકલાએ નથી ગાવાનું. અહીંયા અમે બેઠા એટલા જ નહીં ગઈએ, વિદ્યાર્થી મિત્રો તમને પણ ગવડાવવું છે આજે. ગાવાની તૈયારી છે ને? વૈષ્ણવજન અમે ગાઈશું, પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી એ ઝાલાવાડની ધરતીના, હમણાં જેમ યોગેશભાઈ કીધું એમ કે ચોટીલામાં વરસાદ પડે ને પાણી અહીં મળે, હવે આવો અવસર ક્યાંથી હોઈ શકે? અને આજ આપણે અહીંયા ભેગા થયા છે ત્યારે તમે બધા જ આ તરફ ધ્યાન આપજો. આ કાર્યક્રમ તમને જીવનભર યાદગાર રહે, અને તમને બધાને મારે ગવડાવવા છે ગીતો, અને મને ખાતરી છે આજ આનંદ છે. મારા પંકજભાઈ પણ સંગીત માટે અહીંયા પધાર્યા હોય, અને પિનાકીભાઈ અને કુસુમબા મેઘાણી, અહીંયા દરેક વ્યક્તિનું નામ લઈ શકાય, પણ બધા જ મહાનુભાવો જયારે પધાર્યા છે ત્યારે વૈષ્ણવ જનથી આપણે શરૂઆત કરીએ. અને અસલ આપણો પ્રભાતનો ઢાળ, કાકા પ્રભાત થયું છે ને એટલા માટે વાહ. વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાયે જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ, પર દુખે ઉપકાર કરે દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ, સમદ્રસ્તી ને કૃષ્ણ ને ત્યાગી પરસ્તી દેવે માં.
નરસિંહ મહેતાની અમર કૃતિને પૂજ્ય બાપુએ આત્મસાત કરી હતી. જેને લોભ નહોતો, મોહ નહોતો, એવા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને, શહીદ દિને જે અહીંયા કાર્યક્રમ યોજાયો છે એમાં જેમ હમણાં જ કીધું કે દલિત સમાજમાંથી કાયમ માટે આ કાર્યક્રમોમાં અમને જે સાથ આપે છે એવા એમને હું વિનંતી એટલા માટે કરીશ કે એક કચડાયેલો વર્ગ એ જ્યારે આવવા માટે તૈયાર હોય અને મોટા સમૂહમાં આવે. મેઘાણીજી તો ત્યાં સુધી કહેતા હતા કે શોષિતો, પીડિતો, દલિતો એના માટે કેટલું બધું લખ્યું છે. તો ગંગારામભાઈને હું કહીશ કે અમે ખેતરેથી, વાડીએથી, જંગલને જાળીએથી. અંગ્રેજો છે એણે એટલું કીધું હતું કે મહાત્મા ગાંધીનું જે આ સૈન્ય છે એમની સાથે સત્યાગ્રહીઓ નીકળ્યા ત્યારે એમ કહેતા હતા કે આ તો કંગાળોની સેના લઈને નીકળ્યા છે. અને ત્યારે મેઘાણીજી એમ કીધું હતું, સત્તાના મદમાં અંધ બનેલા અંગ્રેજો, તમને ખબર નથી આ કંગાળોની સેના નથી પણ તમારું કાળ સૈન્ય બનીને તમારી સામે આવી રહ્યું છે. અને ક્યાં ક્યાંથી આવ્યા છે એ અહીંયાથી મેઘાણીજી રચિત ગીત લઈને આવે છે. ગંગારામભાઈ વાઘેલા.
પહેરી શિર પરે યાદ પીડિત દલિતો નો રાજ રચવાને આવ્યા પીડિત દલિતોનું રાજ રચવાને આવ્યા ત્યારે ખબર એ નહોતી કે આઝાદી ક્યારે મળશે, પણ વીરતાના ગીતો લઈ અને લોકોમાં એક પોરસ ચડાવવાનું કામ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, એક ગીત આપણે સાથે ગાવું છે. તમારી તૈયારી છે ને બધાની? બરાબર તૈયાર છો? ચોક્કસ સાથ આપશો? ભૂલ પડે તો ચિંતા નહીં કરતા, તો કે આ ધરતી ઉપર યોગેશભાઈ અહીંયા ધીંગા મસ્તી કરી છે, બરાબર ને? આજે સંગીત નાટક અકાદમીના એ અધ્યક્ષ બન્યા છે. શરૂઆતમાં સાંભળ્યા ને આપે, આમાંથી પણ કોઈક યોગેશભાઈ નીકળશે. આ સુરેન્દ્રનગરની ધરતી છે. આપણે શરૂ કરીએ એક બહુ મજાનું ગીત. તમને બધાને ખબર પણ હોવી જોઈએ, કવિતાના શબ્દો છે, ભેટે ઝૂલે છે તલવાર, વિરાજી કેરી ભેટે ઝૂલે છે, બરાબર ને? અને ઈ જે તલવાર જે હતી ઈ ભીતે ઝૂલતી હતી, ભેટમાં હતી તે ક્યાં આવી? ભીતે ઝૂલતી હતી. અને પછી બેન એવા ભાવથી ગાતી હોય અને ઈ એમ કહેતી હોય કે મારા બાપુને બેન બબ્બે કુંવરિયા, બે દીકરા છે, બે કુંવર છે, અને બે વચ્ચે પાડ્યા છે ભાગ, હારે બેની બે વચ્ચે પાડ્યા છે ભાગ, વિરાજી કેરી ભેટે ઝૂલે છે. જો તમે આ બાજુ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, તો જ આ ગીત ગવાશે. ભેટે ઝૂલે છે તલવાર, વિરાજી કેરી ભેટે ઝૂલે, ભેટે ઝૂલે છે તલવાર, વિરાજી કેરી ભેટે ઝૂલે. તમારે ગાવાનું છે બધાને, આટલું યાદ રહી ગયું ને? મોટો માલે છે મોલ મેળીને
શબ્દો નથી બરાબર ને, શબ્દો હોય તમારી પાસે તો ગાઈ શકો ને. એક બહુ સારી વ્યવસ્થા કરી છે,
પિનાકીભાઈ એટલા માટે કે આ જે ગીતો છે કાકા, એ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટેનો એક સુંદર મજાનો પ્રયોગ પિનાકીભાઈએ કર્યો છે અને એના માટેનું એક પુસ્તક બનાવ્યું. એના માટેનું એક સરસ મજાનું પુસ્તક બનાવ્યું છે. એ પુસ્તકનું અહીંયાથી લોકાર્પણ કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, આઝાદી મેળવવા માટે મહાત્મા ગાંધી અને એમની સાથે અનેક નવ લોહિયા યુવાનો નીકળ્યા હતા, એ આઝાદી આપણને મળ્યા પછી આપણે આઝાદીની કિંમત સમજી આ વચ્ચેથી ઉભા થયા એ બધા બાળકોને બેસાડી દો. શિક્ષક મિત્રો ક્યાં છે? જે તે શાળાના શિક્ષક મિત્રો, તમારું અસરકારક આ લોકોની ઉપર યોગદાન હોવું જોઈએ. વચ્ચે તમ તાર ઉભા રહ્યો, વાંધો નહીં. બસ જો પેલા વિદ્યાર્થીઓ જાય છે, કઈ સ્કૂલના છે ને કયા શિક્ષક દ્વારા ગયા, મૌન અહીંયા જ થવાનું છે. કોઈએ સ્કૂલમાં જવાનું નથી. આમાં મને યોગેશભાઈ કહે છે કે હું જે સ્કૂલમાં ભણતો એ જ વિદ્યાર્થીઓ છે. સારી વાત છે. દરેક શિક્ષક મિત્રોને બરાબર સાંભળવા માટે વિનંતી, કે કાલ લેસન આપ્યું એની આજ કરી જ નાખે. પણ આજ નવું લેસન મળ્યું છે, અહીંયા જ આપણે મૌન પાળવાનું છે, અહીંયાથી જ બધાને પુસ્તક મળવાના છે, અહીંયાથી જ જે કંઈ પોલીસ તંત્ર તરફથી તમને જે આપવાનું છે આજે પુસ્તક, અને તમને બધાને એમનેમ નથી મોકલવાના. આજે પોલીસ તંત્ર તમારી આગતા સ્વાગતા કરે છે એટલા માટે કે મેઘાણીજી પણ એક પોલીસ લાઇનના લાઇન બોય હતા. એટલે ખરેખર પોલીસ તંત્રને પણ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે પિનાકીભાઈ, એક આ પુસ્તક છે જે આપણું, એ હા પિનાકીભાઈને હું માઇક આપું છું. અને એક મિનિટ પિનાકીભાઈ, જે વિદ્યાર્થીઓ ગયા છે એ શિક્ષકો, એમને નમ્ર વિનંતી, બસ ત્યાં વચ્ચે ઉભા રહો. અને બાળકો છે ચંચળ હોય, અને ચંચળ ન હોય તો બાળક જ ન કહેવાય. હમણાં જો બધા જ આમાં આવી જશે ધીમે ધીમે. આ પુસ્તકમાં એટલે જ આ ગીતો મૂક્યા છે કે આ બાળકો સુધી પહોંચે. પિનાકીભાઈ, બાળકો, આ પુસ્તકમાં તમારું ગમતું ગીત ચારણ કન્યા પણ છે, અને અભેસીભાઈ હમણાં જે સરસ ગીત ગાયું ને ભેટે ઝૂલે છે તલવાર, એ પણ છે. અને આના માટે પોલીસ પરિવારનો અંતરથી આભાર માનું છું. આપણા ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી પીસી ઠાકુર સાહેબ, આઈજીપી સાહેબ શ્રી પ્રવીણ સિન્હા સાહેબ, ગુજરાત રાજ્ય સુરક્ષા સેતુ સોસાયટીના સભ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ સાહેબ, આપણા સુરેન્દ્રનગર જિલ્લાના લોકલાલીડા એસપી સાહેબ રાજેન્દ્ર અસારી સાહેબ, અને ડીવાયએસપી પન્નાબેન મોમયા સાહેબ, આ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપ સૌને વિનંતી કરું, આપના વરદ હસ્તે આ પુસ્તકનું લોકાર્પણ કરીએ, અને દરેક બાળકને આ સ્કૂલમાં પુસ્તક પહોંચી જશે. પોલીસ પરિવારે બહુ સરસ આ પુસ્તક એક તૈયાર કર્યું છે, તમને બધાને બહુ ગમશે.
ભારત માતા કી, ભારત માતા કી. જો પિનાકીભાઈ ભારત માતાની જે બોલવાની આવે ને બધા વાત બંધ કરી દે, બરાબર ને? ફરીથી એક વાર, વંદે વંદે વંદે. વાહ વાહ. હવે એક ગીત, આ તમને અત્યારે જે ગીત જે અગાઉ ગાયું એ ન તમે ગાયું એનું કારણ અમે સમજીએ છીએ. પેલા પાઠ્યપુસ્તકમાં આ ગીત હતું, હવે નથી પણ આવશે, હવે આગ્રહ કરીએ અમે. પણ એક ગીત એવું છે જે સત્ય ઘટના પર મેઘાણીજી એક કવિતા લખી, 14 વર્ષની દીકરી. કેટલા? હવે તમે બધા જ મનમાં વિચાર કરો તમારી ઉંમર કેટલી હશે, છેનામાં 14 વર્ષ વાળા બધા, 14ની આજુબાજુ. 14 વર્ષની દીકરી એક સિંહને તગડી મૂકે, આવું કોઈ દિવસ સાંભળ્યું છે? શું ના? અરે તગડી મૂક્યો તો બોલો, હું તમને એનું આ તમને પ્રમાણ આપું. ગીરના નેહડામાં જઈ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને ભક્ત કવિ દુલાભાયા કાગ ખજુરીના નેહડામાં ગયા અને ત્યાં જઈ, વિદ્યાર્થી મિત્રો આ બાજુ ધ્યાન આપજો, પાછળ કઈ જોવાનું નથી, બધાને આ તરફ ધ્યાન અને બરાબર સાંભળી લો. થોડા સમય પછી મૌન અહીંયા જ પાળવાનું છે અને આ પુસ્તક તમને બધાને અહીંથી જ મળવાનું છે, એટલે તમે બધા જ આ તરફ ધ્યાન આપજો. શિક્ષક મિત્રોને પણ વિનંતી કે કોઈ સૂચના અગાઉ મળી હોય તો આ નવી સૂચના બિલકુલ તાજી છે, એટલું સમજી લેજો. તો કે હું શિક્ષક જ હતો ને દવે સાહેબ, એટલે અમને તો એક આગળની સૂચના મળી હોય એ પછી ગમે ત્યાં હોય તો અમે એનો ઉપયોગ કર્યા કરીએ, પણ એવું નથી. હવે જમાનો ફરી ગયો, હવે એટલા માટે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પણ શિક્ષણમાંથી જ આવ્યા છે, એટલે એમાં આપણે છેલ્લી ઘડીનો સાચો ફેરફાર છે. મેઘાણીભાઈ અને કવિ દુલાભાયા કાગ એક ચારણના નેહડામાં હાંજે પહોંચ્યા. હવે આ બાજુ ધ્યાન આપજો બરાબર વિદ્યાર્થી મિત્રો, અમે આ ગીત રાજકોટમાં જે રજૂ કરેલું, પ્રવીણ કાકા એના સાક્ષી છે, આખો હોલ યોગેશભાઈ આમ એમ લાગે કે સામેથી પડછદા પડતા હોય, પણ અહીંયા થોડીક ઉંમરનો આ ફેર છે, થોડાક નાના બાળકો છે, પણ તમારાથી જ શરૂઆત કરવી જોઈએ. મોટા તો બધા સાંભળે, પણ તમે જ્યારે સાચી રીતે સાંભળો ત્યારે જ એની સફળતા ગણાય. એ હાંજે વાળું કરવા માટે બેઠા છે, એમાં ક્યાંકથી અવાજ આવ્યો કે બાપુ હાવજ આવ્યો છે. હાવજ એટલે સિંહ, અહીંયા કહેવાની જરૂર ન હોય. અને મેઘાણીભાઈના હાથમાંથી દૂધની તાહણી ધ્રુજવા માંડી. ગરધણી ચારણે ખંભે હાથ મૂકીને કીધું, મેઘાણીભાઈ અહીંયા તો રોજ હાવજ આવે, હમણાં છોકરા એને તગડી મૂકશે. અને થોડીક વાર થઈને બીજો અવાજ આવ્યો, બાપુ ઓલી કાબરી વાછડીને હાવજે મારી નાખી છે. બધા સાંભળે ન સાંભળે, પણ 14 વર્ષની એક દીકરીને કાને જ્યાં અવાજ ગયો, એ દીકરીનું નામ હતું હીરબાઈ. આ 14 વર્ષની ચારણની દીકરી હીરબાઈ બાપની કડિયાળી ડાંગ લઈ અને બે માથોડા કાંટાની વાડ ઠેકી અને આગળ હાવજ અને પાછળ આ દીકરી. ગિરી કંદરા પાડક જમતો ગાંડો તુર થઈ ગાતો, રખવા જાતો
રચના કરી ત્યાં કાગળ અને પેન નહોતા. જો પાછો થોડોક અવાજ થવા માંડ્યો. વિદ્યાર્થી મિત્રો, આ કવિતા તો તમારે ખૂબ શાંતિથી સાંભળવી પડશે. એક નાનકડી દીકરી જો હાવજને તગડી મૂકતી હોય અને એની વાત જયારે સાંભળવાની હોય, વચ્ચે થોડાક શિક્ષક મિત્રો ઉભા રહ્યો ને મેં કીધું એ પ્રમાણે, વાહ બસ બાપુ પધારો, બસ આવી શાંતિ જોઈએ. અને તમારે પણ જોજો, આમાં ગાવાનું પણ છે. હાવજની ગર્જના થતી હતી ને વર્ણન શરૂ થયું ભાઈ. સાવજ કરજે, સાવજ કરજે, સાવજ કરજે, સાવજ કરજે, વડરા ભલનો દાદા કરજે, ગિરકા ખાનો કેસરી કરજે, રાવત ગુણનો યારી કરજે, કડપા તણીએ ચોધો કરજે, મોફળી માથે લો કરજે, દાને ગોચો ગંદર કરજે, દાનો લેવો સમંદર કરજે. Thank you.
ચાદર ઉઠે પડકમ દાર બિરાદર ઉઠે દોડજો 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 કે આની ગોળ થી નીકળી નો જાય એક એક મેહડામાંથી પડકારા મંડાણા ખાવા મેઘાણીભાઈ લખે છે કે આવ્યો આવ્યો ડાલા મથાળો હવજ આવ્યો એલા જાગજો એલા ગાવડીઓ હાચવજો એલા વાસડીઓ હાચવજો આવો હેકારો દેકારો થયો પણ હેકારો દેકારો ગીરની શાંતિને તોડી અને જંગલની પાલિકા એમ કહેવાય છે મંડાણા હવજડા ઉઠવા એક એક હવજડા ઉઠાવ કોણ કોણ બીઠા ફરતી લેતો ચારણ ચોટીલાની ધરતીની માથે હું પહાડનું બાળક કઈ કેવા વાળો ઈ વાણિયો બેઠો છે કાઠિયાવાડનો વાણિયો કાઠિયાવાડી વાણિયો પંચાળમાં જન્મેલો વાણિયો પોલીસ લાઈનમાં જન્મેલો વાણિયો અને જેવો તેવો વાણિયો નહીં ઈ જમાનામાં પાર્વતીયાની સામે આકલો કરે એવો એનો બાપ હતો એનો દીકરો વાણિયો પણ વાણિયાની નજર મંડાણીઓ તોડું થયું છે હવે કોણ ખા કરે કોણ ઝાલી લે કોણ પકડી લે ઈ તો ખબર નથી પણ ચારણ ના નેહડામાં કવિ કાગ ભગત બાપુ અડાભીર ચારણ બેઠો છે માતાજીની મનોમન સ્તુતિ કરે છે કરતો કવિ કાગ બેઠો છો કવિ કાગ ની હવે આમ કરના માણિયાની નજર મંડાણી કે કવિરાજ ભગત બાપુ હવે હું થાય આ તો આવ્યો ટોળું તો આની કોર ગયું પણ હવે આવી અને ઈ ચારણ ના નેહડામાં વાછડી ને આમ કરીને આમ ઝાલવા જાય નો જાય ભગત બાપુએ કીધું હા વાણિયાના હાથમાં દૂધની તાહણી હતી આમ નામ રહી ગયેલી ભગત બાબુએ કીધું હા મેઘાણીભાઈ બાપા દૂધ પીઓ પણ કે ના 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 અને ત્યાં તો જગદંબા જેવું સ્વરૂપ જાણે કે કોક ભોગલ કોક હોનલ કોક રાજલ એવી કોક સ્વરૂપમાં 14 વર્ષની દીકરી જેના 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 નેડ ફરજે ત્યાં નભો મંડળ ને હલ બલાવી નાખે એવી 14 વર્ષની દીકરી જાગી ચારણ ની દીકરી ઉઠી
અને ચારણ ની દીકરી પણ કેવી મેઘાણી ભાઈ લખે નીકળ હવે કે 14 વર્ષ ની ચારણ કનિયા ચુંદડિયાલી ચારણ કનિયા ફેર વાળી ચારણ કનિયા યોગેશ ભાઈ આ બધા વિદ્યાર્થી ચારણ કન્યા ગાય જોજો આવા એક જ બોલવાનું ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા 14 વર્ષની તમારે બધે બોલવાનું ચારણ કન્યા બોલશો ને એ એનટીએમ વાળા બોલશો ને બધા બોલશો ને હું તમારે તમારી હાઈસ્કૂલમાં જ ભણતો હતો બોલજો બધા હું બોલી 14 વર્ષથી તમે બોલશો ચારણ કન્યા બરાબર 14 વર્ષની દુંદડિયાળી શ્વેત સુવાળી બાળી ભોળી લાલ હિંગોળી ચાડ ચડંતી પહાડ ધુમંતી ચોબનવંતી આગ ચરંતી નેહ નિવાસી જગદંબાસી ડાંગ ઉઠાવે ટાર ગજાવે હાથ હિલોળે અને પાછળ દોડી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા નાકમાંથી લોહીનો ફુવારો ચૌદ વર્ષની દીકરીના કપાળમાં આવજ આમ નજર કરી ત્રીજી રામ ગામે પેલા તો પૂછડાનો ધંધો કરીને હાવજ ભાગવા માંડ્યો ત્રીજી ડાંગ પડે તો રામ રમી જાય પછી તો ભાગે ઈ જ ભડ એમ કરીને નીકળી ગયો મેઘાણીભાઈ ને એમ કહ્યું કે આ ઠપકો દેવો કોને હવત જયારે શિકાર કરવા નીકળે ત્યારે એનો પરિવાર આજુબાજુમાં હોય આમ નદીની ભેખડ ઉપર સિંહણને જાતા જોઈ અને મેઘાણીભાઈ ની કવિતા આગળ વધીને એટલું કહ્યું ભાગો ભાઈ ભાગો સિંહણ તારો ભરવીને ભાગો ભાગ્યો કન્યા
આ પ્રવીણ કાકા ઉભા થઈ જાય ને એટલે અમને ખબર પડી જાય કે હવે અમારો શૌર્ય રસ પાકો જામી ગયો. મારે તો એટલું જ કેવું છે કે આ ધરતીની ધબકાર જોવો, હાવજ ગરજો એટલું કીધું, ત્યાં ચારણ નો હાવજ વા એના પગ થરથરવા માંડ્યા, રૂવાડે રૂવાડા ઉભા થઈ ગયા, અને એને થઈ ગયું કે ના હવે મારી જગ્યા સ્ટેજ ઉપર. અને આવજે આખા ગીતને જમાવી દીધું એવા આપણા યોગેશભાઈને ધન્યવાદ ની આખા કલાકાર વૃંદને તાલી વધાવું છું. જય માતાજી. પ્રવીણભાઈ મણિયાર, પ્રવીણ કાકા, ગામડે ગામડે ફરી જેને રાષ્ટ્રવાદના લોકોને પાન પાયા છે એવી કોઈ વ્યક્તિ હોય ને તો આ પ્રવીણ કાકા મણિયાર છે. એમના માટે એક જોરદાર તાલીઓનો ગડગડાટ થઈ જાય. સંઘ સાથે રહી અને સાવ સાચા આ સંસ્કાર પણ અમને આપ્યા છે, નહીતર અમને દાંત કઢાવતા આવડતા હતા, જોક્સ કરતા આવડતા હતા, અમારા ભાવ અત્યારે 1.5 લાખ થઈ ગયા હોત, પણ આ બધા કાન પકડીને અમને ચાલી રાખ્યા. પેલા તમને એમ થતું હતું કે જીહલાન માર્ગે ચડાવે છે, પણ પછી રહેતા રહેતા એમ લાગ્યું કે બરાબર છે, આજ સાચું છે. અમને કાન પકડવા વાળા માણસો પૈકીના ગુજરાતમાં જેને કહી શકાય એવા અહીંયા આ પ્રવીણ કાકા, ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા સાહેબ, મોરબી રણજીત સાહેબ, રણજીતસિંહભાઈ પણ અહીંયા ઉપસ્થિત થયા છે, વિનોદિનીબેન શાહ એ પણ અહીંયા ઉપસ્થિત છે, વર્ષાબેનની અહીં હાજરી છે, ડીએસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, આ બધાની વચ્ચે એટલે એ બધા બેસી જાવ વચ્ચે. ઓલું ટોળ ઉભું થઈ મારું બેટું એનટીએમનું જ લાગે છે, લાગે જ છે એવું બોલો, હું અણહારે ઓળખી જો, મને ખબર છે. અમે કોઈનું કીધું નહોતા કરતા, એ અમે હતા, અમે કોઈનું કીધું જ નહોતા કરતા, કોઈનું નહીં કે એનાથી અવળું જ કરવાનું. આ તો વળી સારું હતું કે વિનોદિની બેન આરપીપીમાં વક્તૃત્વ સ્પર્ધા ગોઠવે અને અહીંયા હું કાયમ ભાગ લેવા જઉં અને મારો નંબર આવ્યો એમાં વળી આ આવડી ગયું, નહીતર એક મેળદાર નહીં એમ નહોતા અમે તો. પણ એનટીએમ એટલે એનટીએમ છે. તમે બધા બેસી રહેજો, બધાને મજા આવે છે ને? એટલે બધા જુદી જુદી આ કયો છો મારા બેટા, અહીંથી ચાલુ થાય છે ને ઓલી બાજુ, બધા એક આને કયો, બધાને મજા આવે છે? આપણો આખો કાર્યક્રમ તમને ખબર છે ને 11 વાગે 2 મિનિટ નું મૌન છે, બરાબર છે? 10:58 ચાલુ થશે, 11 પૂરું થશે. ભાઈ આપણે બધા જલસા કરીએ છીએ ને, એ બધા શહીદો એમને નિશાળ હતી ને, એમને ઘર હતા ને, એમને બાર હતા ને, એમને મા બાપ હતા ને, બધું હતું, છતાં કોઈની ચિંતા કર્યા સિવાય આપણા માટે એ બધા ફાંસીને માચડે ચડી ગયા, વંદે માતરમ બોલતા બોલતા. નહીતર હજી અંગ્રેજો હોત ને તમને ઢીકા પાટું કરીને બેહેડા હોત તો કેમ બેહી રહેત? હે, હજી અંગ્રેજો અહીંયા હોત, ઈ શહીદો શહીદ ન થયા હોત તો હજી અહીંયા અંગ્રેજો તમારી માથે બંદૂકો લઈને ઉભા હોત. આ અત્યારે ડીએસપી સાહેબ બેઠા તો તમને કોઈ બીક લાગે છે? તે તમારા દાદાને પૂછજો અંગ્રેજો વખત નો ફોજદાર કેવો હતો. આ એસપી સાહેબ બેઠા છે, આખા જિલ્લાના હાકેમ બેઠા છે, બોલો તોય તમને બીક નથી લાગતી ને? શું કામ? પોલીસ છે એ આપણા મિત્ર છે. શું છે? આપણે કઈ પણ કામ હોય તો કોને કહેવાય? શું કહેવાય? કામ હોય તો કહેવાય. સીધે સીધા નો ડીએસપી સાહેબ ને ફોન કરે. તમારે એક કામ કરવાનું છે, આજે હું તમને બધાને એક કામ સોંપતો જઉં. એક કામ કરશો બધા, દીકરીઓ કરશો, ભાઈઓ કરશો બધા, મારે તમને એક કામ એવું કહેવું છે કે તમારી શેરીમાં કચરો પડ્યો હોય, તમારી શેરીમાં ગંદકી હોય, અને તમારે ત્યાં કોઈ પણ લુગડા વાળો, કોઈ પણ જાત વાળો, કોઈ પણ ડિઝાઇન વાળો નેતા આવે ને, એને તમારે જઈને પૂછવાનું છે. પૂછી શકશો બધા? શું પૂછવાનું ખબર છે? કે અમારી શેરીમાં કચરો કેમ છે? નળ ન આવતા હોય તો તમે કહી શકશો બધા? અચ્છા, માનો કે તમારી શેરીમાં કોઈ એક દારૂડીઓ ફરતો હોય તો એનો ફોન તમે ડીએસપી સાહેબ ને કરી શકશો? પાકો તો હાથ ઊંચો કરો. અત્યારે કોઈએ એકે આ કાર્યક્રમની કઈક ફરિયાદ કરવાની છે, અહીંની અહીંયા દેખાતી હોય એવી ફરિયાદ કોણ કરશે? ભાઈડો ઉભો થાય.
14 વર્ષની ચારણ કન્યા જેવી દીકરી ઉભી થાય ને અહીંની કઈક ફરિયાદ કરે, ગમે તે છે કોઈ? ઓલા ઓલા વાહે વાળા મારા બેટા બાલ્કની વાળા હાથ ઉંચા કરે, અહીંયા આવતો ને એક જણો હાથ ઉંચો કરો, અહીંયા અહીંની ફરિયાદ કરો આજની, અહીંયા શું ફરિયાદ દેખાય જી ગયો? હાલો ઠીક. ઓલા એક મોટા ભાઈ ઉભા કેમ થયા? કોઈ ફરિયાદ નથી ને? એનું કારણ એ છે અહીંયા ફરિયાદ હોય જ નહીં, કારણ કે આ કાર્યક્રમ છે એ ડીએસપી સાહેબે અને પોલીસ પરિવારે ગોઠવેલો છે, અહીંયા ફરિયાદ હોય જ નહીં. પાડો તાલી. અહીંયા ફરિયાદ ન હોય, હવે તમારા શહેરમાં ગામમાં કોઈ ફરિયાદ દેખાય તો તમારે અહીંયા ફોન કરવાનો ડીએસપી સાહેબને સીધો, બરાબર ને? આવું બધું તમે શીખજો. તમે બોલશો નહીં ને તો કોઈ તમને પૂછશે? જે વાત કરવી હોય સીધે સીધી કરી જ નાખવાની. આપણે છે ને ખીજડી હનુમાનનું નામ લઈને તૂટી જ પડવાનું, બીજું કઈ નહીં, પણ બોલવામાં બીજું કઈ નહીં, બોલવામાં હાબદા રહેવું. તો જોરદાર તાલીઓના ગડગડાટ સાથે વધાવીએ આપણા આ બધા જ માનમંતા મહેમાનો વચ્ચે. અત્યારે સુરેન્દ્રનગરના આ જવાહર ગ્રાઉન્ડમાં આ ચાલતો કાર્યક્રમ વિશ્વમાં ઇન્ટરનેટ ઉપર 2500 લોકો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે. કેટલા? 2500. એટલે તમે બધા હરખી રીત બેહજો પાછા, હો? આ વચ્ચે બધા સલમાન ખાન જેવા ઉભા થયા છો, બે જાઓ હરખા હરખા, બે જાઓ હકણા બેહો બધા. આ બધા આખી દુનિયામાં જોવે છે સુરેન્દ્રનગર છે ને એના બાળકો કેવા છે, એનો આ કાર્યક્રમ મેઘાણીભાઈના ચાહકો આખી દુનિયામાં 2500 લોકો જોવે છે. અને અમુક અમુક ના તો પિનાકીનભાઈ ઉપર ફોન આવ્યો કે અમને કીધું નહીં અમારે આવું તું, લ્યો હવે આવતા વર્ષે આપણે એ બધાને બોલાવશું. બોલાવા છે ને? તો જોરદાર તાલીઓનો ગડગડાટ આ કલાકાર મિત્રો માટે થઈ જાય. હવે તમારી સમક્ષ વળી પાછા અને આ ઇન્ટરનેટ ઉપર બતાવવાની ઇન્ટેલી મીડિયાના જોય શાહ અને મયુરભાઈ શાહનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. એ આપણને આ મફતમાં ફ્રી ઓફ સર્વિસ આ સેવા પૂરી પાડે છે. તો મયુરભાઈ અને જોયભાઈ માટે પણ એક જોરદાર તાલીઓનો ગડગડાટ થઈ જાય. અને હવે નિલેશભાઈ પંડ્યા ઝવેરચંદ મેઘાણી રચિત ઝંડા અજર અમર રહે છે. આપણે બધા 26 જાન્યુઆરી ઓલા કાગળના ધ્વજવંદન લઈને નીકળીએ છીએ ને ધ્વજ, એ તમે જોજો મેઘાણીભાઈ શું કીધું છે, એ ધ્વજની કેટલી કિંમત છે, એની કેટલી વેલ્યુ છે. એ ધ્વજને આપણે કોઈ દિવસ એને નીચે ન પડવા દેવાય, કારણ કે એ આપણા રાષ્ટ્રનો રાષ્ટ્રધ્વજ છે. તો નિલેશભાઈ પંડ્યા એવી અદભુત રચના તમારી સમક્ષ લઈને આવે નિલેશભાઈ પંડ્યા. તારે ક્યારે કોઈક દુલારે દિલ ના શોણિત પાયા, પુત્ર વિજોગી માતાઓના નયન ઝરણ ઠલવાયા, ઝંડા અજર અમર રે દેવદ વદ આકાશે જાજે, હે ઝંડા અજર અમર મગરૂ
તારે બાલ નથી આલેખા સમશીર ખંદર છુરી ગંડા દીન કબૂતર સો ભારત માતા કી, ભારત માતા કી, ઝંડાને ઊંચા રહેવાનું મિઘાણીભાઈના શબ્દોમાં. પૂજ્ય બાપુને પણ જેને સંબોધીને કીધું હતું, અને અદભુત પરંપરાની શૌર્યની ગાથાઓને ગીતોમાં મઢીને આપી જેને, એવા મિઘાણીભાઈ, એના માટે શું કહી શકાય. એક વ્યક્તિ આટલા બધા વિષયોમાં એક સાથે આટલું બધું, જેને અંગ્રેજીનું શિક્ષણ લીધું, પરદેશમાં શિક્ષણ મેળવ્યા પછી બંગાળમાં જઈ અને બેઠા, અને બંગાળમાં બેઠા પછી પણ બંગાળી સાહિત્યનો અભ્યાસ કર્યો. રવિન્દ્રનાથ ટાગોરને જેને આદર્શ માની અને એ માર્ગ ઉપર ચાલવાનું નક્કી કર્યું, અને મેઘાણીભાઈ અને રવિન્દ્રનાથ ટાગોર આ બધા ભેળા થઈ
અને એકબીજાનું સંસ્કૃતિનું આદાન પ્રદાન કરતા આવા કવિઓ હતા ને, એટલે મારી તમારી નજર સમક્ષ આ આખો ભારત દેશ છે. એટલે કારણ સંબંધ એ હતા કે અહીંયા હોરઠ ને કાઠિયાવાડની ધરતી ઉપરથી મેઘાણી, તો આ બાજુથી બંગાળની ધરતી ઉપરથી ટાગોર આવે, અને જાણે કે આખી ભારત માતાને એક રાખવા માટે જજુમતા હોય એવા વીરવર પુરુષોને યાદ કરી છી. અને એટલા માટે આપણે જેને બાપુ કહી છી ને, ઈ ગાંધી એમને મરખાતા હતા, એને ખબર હતી કે મારે કાંઈ જરૂર નથી, કારણ કે મારી પાસે ટાગોર છે, મારી પાસે મેઘાણી છે, ત્યાં સુધી આ મારા દેશને વાંધો નહીં આવે, ત્યાં સુધી વાંધો નહીં આવે. સાહેબ બાપુ હતા ત્યારે એક એક વ્યક્તિ એવા હતા, હજારો માણસો હોય અને એની વચ્ચે મોતને ભેટી જવું હોય તો તે દી ભગતસિંહ હતો, તે દિવસે એક આખા સૈન્યની રચના કરવી હોય તો સુભાષચંદ્ર બોઝ પણ તે દી હતો, સત્ય અને અહિંસાના માર્ગે ચાલવા વાળા ગાંધીવાદી લોકો પણ હતા, અને વિશ્વને ધ્રુજાવી નાખે એવા મા ભારતીના સપૂતો પણ હતા. એવું આખું ભારત જે દી ભેગું થયું હતું ને, તેદી આ દેશ આઝાદ થયો હતો, તેદી આ દેશ આઝાદ થયો હતો. અને આજના દિવસે ધાડ 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 ત્રણ ગોળીઓ વાગી, ત્રણ ગોળી વાગ્યા પછી આ દુનિયાના લોકો એમ કે છે કે ત્રણ ગોળીથી મહાત્મા ગાંધી વિંધાયા હતા, પણ હું યોગેશ ગઢવી ના કહું છું, ના ના, અમારો મોહનદાસ કરમચંદ ગાંધી દુનિયાની હજી કોઈ એવી ગોળી જન્મી જ નથી અમારા ગાંધીને મારી શકે. અરે તે દિવસે તો એ ત્રણ ગોળીઓથી આ દેશનો ધર્મ વિંધાયો હતો, આ દેશનો સત્ય વિંધાયો હતો, આ દેશની નીતિ વિંધાઈ હતી. સાહેબ ગાંધી તો આજે એમ નેમ છે, ગાંધી તો એમ નેમ છે, ગાંધી તો આજે એમ નેમ બેઠો છે. ગાંધીજી માટે સ્વર્ગસ્થ શબ્દ ન વાપરી શકું, ગાંધીજી માટે હું અમર શબ્દ પણ નથી વાપરી શકતો, ગાંધીજી તો મારા ને તમારા માટે વિશ્વના એક એક જીવ માટે એવી મૂડી છે. માણસ આંખ બંધ કરે, પલોઠી વાળીને બેસે, અને અંદર સર્જાયેલા અંધકારમાં બેઠો બેઠો માણસ પૂછે ને કે ગાંધી મારે આ જવાબ જોઈ છે, અને ભીતરના અંધકારમાંથી એક જવાબ પ્રગટે ને તો માનજો કે તમારામાં પણ ગાંધી આજે જીવે છે, તમારામાં પણ ગાંધી આજે. એવા મહાત્મા ગાંધીને બાપુને પણ આ વાણીઓ તેદી એમ કહીએ કહો તો. એક બાજુ મને પરંપરાના ગીતો ધક્કા મારે છે, એક બાજુ એમ થાય છે કે હમણે 10 ને 58 થઈ જશે, કારણ કે આવા વિષય માટે તો 7 દિવસની સપ્તાહ થવી જોઈએ. રામની કથા આ દેશમાં નહીં થાય ને તો ચાલશે, ભાગવતની કથા ન થાય ને તો ચાલશે, પણ શહીદોની કથા પ્રવીણ કાકા હવે વેલંબેલી તકે ડોક્ટર સાહેબ કરવાની બહુ જરૂરિયાત થઈ ગઈ છે, બહુ જરૂરિયાત થઈ ગઈ છે. હું નાનો હતો ને ત્યારે મને ખબર હતી, હું નાનો હતો ત્યારે મિલિટરીની ગાડી નીકળતી ને, મારી 3.5 કે 4 વર્ષની ઉંમર દસાડામાં હતા, મારા પિતાશ્રી દસાડામાં નોકરી કરતા, એ 4-4.5 વર્ષના સંસ્મરણો મને યાદ છે. એ રણકાંઠામાં દસાડામાંથી અમારું પંચાયતનું ક્વાર્ટર્સ મળેલું, એમાંથી રોડ ઉપર નીકળીને મિલિટરીની ગાડી નીકળે ને તો અમે છોકરાઓ સલામી મારીને ઉભા રહેતા હતા. આજના છોકરાઓ મિલિટરીને સલામી નથી આપતા, આ દેશ માટે બહુ મોટો પડકાર છે, એટલું યાદ રાખજો, પડકાર છે. તમે વિકાસ ગમે એટલા કરી લેશો, તમે કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગમે એટલા ડેવલપ કરી શકશો, અરે તમે સુખ સુવિધાના નામે આ નાગરિકોને બધું આપી દેશો, પણ જો આ બાળકોને શહીદોની સ્વતંત્રતાની અને આ વાતોની મૂડીનું જ્ઞાન નહીં આપી શકો ને તો ઓલી બધી ઇમારતો તૈયાર કરેલી છે ને એ બધી નકામી છે, બધી નકામી છે, બધી નકામી છે. આજ હાલો આપણે વિરામાર પંચ રે એ સિંધુ ને રે શ્યામ સામ એ રૂપાના ત્રણ
ને ડાળ્યો રે હે અડિયાસમાન એ મુક્તિ નાચ રે એમાં ભૂલ રે એ વિના મારા પડ્યો આજ પોખણે રે અને વિરાજે ના વદન એ હશે ઉજમાં એ સ્વાધીનતાને તોરણે રે એ સ્વાધીનતાને ત્રણ રૂખડાના નામે ત્રણે ત્રણ શહીદોને અદભુત જેને અંજલિ કહી શકાય એવી શબ્દાંજલિ આપી અને ત્રણે ત્રણને અમર કરવા વાળા એવા મેઘાણીભાઈની કઈ રચના ગાઈએ ને કઈ ન ગાઈએ. અમે હું ને અભિષીભાઈ તો અમે તો આમાંના અમુક ગીત ન ગવાઈએ ને તો અમે પીડા અનુભવીએ એવા કલાકારો છીએ, એવા કલાકારો છીએ. અમને હક ન પડે પછી અમને અહીંયા ન ગાવા દો ને તો છેવટે પછી હાઈવે ઉપર ઉભા રહીને એકલા એકલા ગાઈ નાખી, ગાડીમાં ગાઈ નાખી, પણ અમે આ ગાયા સિવાય ન કહી શકીએ ભાઈ. કારણ કે અમે આ નથી ગાતા ત્યાં સુધી અમને એમ થાય કે આ નથી ગવાનું. ત્રણ રૂખડા રોપાણા એની વાત કરે, ગળાનું ફાંસીનું દોયડું નથી, એ તો ફૂલમાળ હોય એવી રીતે જેને પસંદ કરી લીધી હતી. એ જીસુના સમદારની પાળે રે લાગા દરિયાની પાળે એ જીસુના સમદારની પાળે કેવી અદ્ભુત રચના નોતિયની પાસ કોમેની રે નોતિયની પાસ કોમાણી એજ નોતિયની પાસ કોબેની અનવીરાના જ ઘાવ ધોનારી રાત રોનારી કોઈ ત્યાં નોતી સુના સમદારની પાળે પોતાના દેશની રક્ષા કરવા માટે પોતાના સીવાડાની રખવાડા કરવા માટે બે ભાઈબંધો એમાંથી એક ભાઈબંધ પેટમાંથી આંતરડા નીકળી ગયા છે, આંખનો ડોળો નીકળી ગયો છે, એક હાથ કપાઈ ગયો છે અને ત્યારે બીજો ભાઈબંધ હમી હાંજના ટાણે એને એમ કે છે કે ભાઈ હું તને લઈ જાઉં ભેળો લઈ જાઉં. બોલો ના કે છે કે ના 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 યાર, જેના પેટના આંતરડા નીકળી ગયા છે અહીંયા દ્રશ્ય છે યો હતો જાય છે સાહેબ. આજે કદાચ કોઈ માને કે ન માને પણ આજ મારે એ વાત કરવી છે અને તેની વાત કરતા કરતા પોતાના ભાઈબંધને લોહીના ખાબોચિયામાંથી ઉભો કરે અને પોતાના ખંભા પાસે લઈ આવે ઈ માંડ 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 ટૂંપાતા શ્વાસની વચ્ચે બોલતો બોલતો એક એક માણસને યાદ કરીને એમ કહેતો હોય તું જા ગામમાં જા અને સૌને મારા સમાચાર આપજે. આહા સમાચાર તો કેટલાય આવે છે આવા, આપણા રાષ્ટ્રએ કરારો કર્યા એના સમાચાર આવે છે, આપણા દેશે પ્રગતિ કરી એના સમાચાર આવે છે, અરે આ દેશનો એક કલાકાર વિશ્વમાં નામ કમાય એના સમાચાર આવે છે, અરે આ દેશનો એક યુવાન રમત ગમતમાં આગળ વધે તો એના સમાચાર આવે છે, પણ મારા દેશનો જુવાન શહીદ થાય છે ને એને જો માન સન્માન ન અપાય ને તો દુનિયા ભલે હાંકી લે પણ આ ચારણ તો આજના યુગમાં પણ સહન નહીં કરે. એ શહીદોની પરંપરા છે,
दर जाता धर्म पलटता त्रिया बढ़ता ताओ। अरे 1000 वर्ष सुधी हमें तलवारू पकड़ी आदेश ना राष्ट्र धर्म ने बचायो छे। 1000 वर्ष सुधी आ राष्ट्र धर्म नी हमें रखेवाली करी छे અને એ રખેવાળી કરી છે એટલે આલિયા માલિયા ભવાલિયા જમાલિયા આદેશની પરંપરા હારે જો રમત રમવાની તૈયારીઓ કરતા હોય ને તો અહીંથી ખાતરીપૂર્વક મેઘાણીના કાર્યક્રમમાં ઝાલાવાડની ધરતી ઉપરથી ચારણ તરીકે કહું છું મારા દેશની સંસ્કૃતિને આંચ નહીં આવવા દઉં, આંચ નહીં આવવા દઉં। એ વાતો છે ધર જાતા ધર્મ પલટતા ત્રિયા પડંતા તાવ। અને એટલા માટે આજ અમને ગાવાનું મન થાય છે કે રક્ત ટપકતી સો સો જોડી સમરાંગણ થી જાવે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણે જે કામ માટે એકત્રિત થયા છીએ એ સમય બહુ નજીકમાં આવી રહ્યો છે એટલે આપ સૌને વિનંતી છે 11:58 ને સાયરન વાગે ત્યારે 10:58 ને સાયરન વાગે ત્યારે આપણે 2 મિનિટ મૌન રાખવાનું છે એટલે તમે જ્યાં ઉભા હોય ત્યાં ઉભા રહી જજો। માત્ર થોડી મિનિટો બાકી છે એટલે આપને સૂચના આપી દઉં 10:58 સાયરન વાગશે ત્યારે 2 મિનિટ આપણે સ્થળ પર ઉભા રહી અને શહીદો માટે મૌન પાળવાનું છે। આપણા માનનીય મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા સાહેબ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે। હા જનની નહયામાં પોઢંતા પોઢંતા દુનિયાના વીરો ના લીલા વળદારો ના
આપ સૌને પોતપોતાના સ્થાન ઉપર ઉભા થઈ જવા વિનંતી છે. જી ભાઈઓ, આખા દેશમાં, આખા દેશમાં મૌન ચાલી રહ્યું છે. જ્યાં ઉભા છો ત્યાં, જ્યાં છો ત્યાં, જેવી રીતે છો એવી રીતે આપણે બધા જ શહીદોની યાદમાં જ્યાં ઉભા છો ત્યાં જ બે મિનિટ માટે આપણે બધા જ મૌન રાખીએ છીએ. ઓમ ઓમ શાંતિ શાંતિ શાંતિ. વીર શહીદો, વીર શહીદો, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. એ જ જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા અમે પીધો રે કશું બીનો રંગ. એમાં ના ધોળા ધાવણ કેરી એ ધારાએ ધારાએ પામ્યો કશું બીનો રંગ. બધા એક સાથે ગાઓ. ઓ રાજ મને લાગ્યો કશું બીનો રંગ, રાજ મને લાગ્યો કશું બીનો રંગ.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર. માનનીય મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા સાહેબ પણ અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ત્યારે સંગીત નાટક એકેડેમી અને અમારા પોલીસ પરિવાર અને અમારા મેઘાણી પરિવાર વતીથી શબ્દોથી હું એમને અહીંયા સત્કારું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અગેઇન ફરીવાર પોલીસ મિત્રો, ખાસ કરીને સમાજ શ્રેષ્ઠીઓ સુરેન્દ્રનગરમાંથી પણ વહેલા સવારે સમય કાઢીને આપ સૌ હાજર રહ્યા છો, એ બધાને હું ખૂબ ખૂબ અહીંથી આપ સૌનો આભાર માનું છું કે આવા કાર્યમાં આપ જોડાયા એ બદલ અમે ગર્વ અનુભવીએ છીએ. અને આ સાથે જ હું યોગેશ ગઢવી આ કાર્યક્રમને અહીંયાથી આપણે પૂર્ણ જાહેર નહીં કરતા ફરીવાર આવતા વર્ષે આ જ ગ્રાઉન્ડમાં આવી રીતે ન મળીએ ત્યાં સુધી લાંબો મધ્યાંતર જાહેર કરું છું. વંદે માતરમ, વંદે માતરમ, જય જય કરી ગુજરાત, જય જય કરી ગુજરાત, જય જય કરી ગુજરાત.